છોટુભાઈ વસાવા જોડે આજે સ્પીડ ન્યૂઝ 17ના રિપોર્ટર રાજુભાઈ દરિયાનીની સ્પેશિયલ મુલાકાત. જુઓ શું કહે છે છોટુભાઈ વસાવા. નર્મદા કેવડિયા વિશે સરકાર કેટલી હદે આદિવાસી સમાજ ખેડૂતો સાથે અન્યાય વિશે એક મુલાકાત છોટુભાઈ વસાવા જોડે ઓનલી એન્ડ ઓનલી સ્પીડ ન્યૂઝ 17માં રાજુભાઈ દરિયાની જોડે. બજેટ કાર્ડ બનાવીને આપવું જોઈએ કોઈ માણસ દીઠ કેટલી જમીન આવે આ દેશની. હા, જમીન કાર્ડ બનાવીને આપવું ખબર પડે. ડુંગરોમાં આટલી જગ્યા છે, ખેડાના આટલી છે, વસ્તીમાં આટલી વપરાય છે, કાં છે આંકડા બતાવવી જોઈએ કોની પાસે છે. પરિણામે બધા એના મૂળ જે લોકો છે તે જમીન વગરના છે. તમે આક્રમણ કર્યું શ્રીશ્રી સરકાર કરી દેવાની, ઉદ્યોગોને આપવા માટે રોતે ડબલનો ભંગ કરી દેવાનો, ને આદિવાસીની જમીન લૂંટવાની, બીજા લોકોની જમીન લૂંટવાની, તમારે એસીની લૂંટવાની. એસી લોકોને તો જમીન રવા જ નથી દીધી તમે અહીંયા. આદિવાસીની જમીન છે એ બી લૂંટી લીધી છે, પણ એસી લોકોને તો છે જ નથી ને. કાં જમીન છે? શિક્ષણ અમારા કરતાં એમાં વધારે છે, કેમ કે શહેરોની અંદર જ રહ્યા છે સાથે, એટલે એ લોકોએ શિક્ષણ લઈ લીધું છે. મારે તો તે બી નથી ને, બધું જ પડાવી દીધું. શિક્ષિત કાં આદિવાસી એમને જેટલા બનાવ્યા એટલા તો હિંમત કરતા નથી તમારી સામે બોલવાની. એ તો પોપટ બનીને રહે તમારી પાસે, એટલે આ સમાજ એમ જ વંચિત રહી જવાનો. એના લાભ ખાતર બોલશે, બદલી ચડતી પડતી નહીં થાય એટલા માટે કોઈ નોકરીમાં હશે એવા સંગઠનો બનાવી દેશે. અમારા લોકો આદત પડી ગઈ એ લોકોને બીજાને નહીં કરવાની. એટલે આવું છે દેશનું તંત્ર. અમે આગેવાન છે, તમને બધું મળી જાય, આપવા બી આવે લોકો. બાકીના મતદારો છે એને કોણ આપવા આવવાનું? એવી દશા તેની બી નહીં હોવી જોઈએ. એનું બજેટ છે તે આપી દેવું જોઈએ. સમજાવવું જોઈએ ઘેરે ઘેર તમારે માણસો મોકલીને સમજાવવું જોઈએ કે ભાઈ તમારું આવી રીતના વપરાશ કરવાનો છે, આ બજેટ છે, ચલાવવાનું છે, જીવવાનું છે.